ભટ્ટ એના લેખક છે દલપતરામ કવિ બરાબર તો આ એક નાટક છે નાટક ની અંદર આપણને હસાહસી છઠ્ઠા મસ્કરી અને આનંદ આવે તો એને નાટક આપણે કહીએ તો નાટક ની અંદર જીવરામ ભટ્ટ પાત્ર છે જીવરામ ભટ્ટ રતાધરા છે એટલે રાત્રે દેખી શકતા નથી તો મિત્રો રઘુનાથનું ઘર છે રઘુનાથના ઘેર જીવરામ ભટ્ટ છે એ સોમનાથ અને ગંગાબેનના જમાઈ છે એટલે તેઓ સાસરામાં આવેલા છે એટલે સાંજનો સમય છે રાત્રિનો એટલે આ નાટક ભજવાય છે તો જીવરામ ભટ્ટ રતાધરા છે એટલે રંગલો છે ગંગા છે સોમનાથ છે જંગમ છે આ બધા એ નાટકની અંદર તેઓ એકબીજા મજાક મસ્કરી કરે છે ઠઠ્ઠા કરે છે એટલે જીવરામ ભટ્ટને મજાક કરે છે ઠઠ્ઠા કરે છે એટલે આપણે જોઈએ પાઠની અંદર તો વાચા અને જાદુગરા હોય એ કોઈ દિવસ પોતાની જાતને કબૂલે નહીં પોતે ભૂલે અથવા પણ સાબિત કરીને સાચા પણ તેઓ સાબિત કરે કોઈ દિવસ પોતે માને નહીં એટલે અભિમાન હોય અભિમાનથી ચકેલા હોય મિથ્યા અભિમાન છે એમનામાં એવું મિથ્ય છે એટલું અભિમાન છે કે તેઓ કોઈ દિવસ ખોટું માને નહીં પોતે જૂઠા પડે તેમ છતાં ઘર સભામાં તેઓ સાચું કરી બતાવે એને આપણે સાચા નાટક અથવા તો નાટકી કહેવાય કે બે પાઠમાં આપણે જોઈએ તો જીવરામ ભટ્ટ દલપતરામ કવિ દલપતરામ ડાયાભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ગઢવાળમાં થયો હતો અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે આ કવિની કવિતા એ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે સાહિત્ય શાસ્ત્રોમાં અને સંસ્કાર જીવનનું જીવન કેવું હોવું જોઈએ એના ઉપર મોટી અસર કરી છે તો દલપત કાવ્ય એમાં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે ગમત સાથે જ્ઞાન વિશે તેઓ બાળ કાવ્યો પણ તેમણે મોટી સંખ્યામાં આપ્યા છે કવિતા ઉપર નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે મિથ્યા અભિમાન તેમનું જાણતું નાટક છે તેમનું નાટક છે મિથ્યા અભિમાન ખોટું અભિમાન છઠ્ઠો પ્રવેશ પહેલો સ્થળ છે રઘુનાથનું ઘર પડદો ઉગડ્યો તો રઘુનાથ ભટ્ટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે તો ગંગા બોલે છે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો એટલે રઘુનો કહે છે દેખે છે એનો બાપ એટલે કે તમે અમને દેખો છો એટલે રઘુનો શું કટાક્ષમાં જીવરામ ભટ્ટ જીવરામ ભટ્ટનો કટાક્ષ કરે છે કે દેખે છે એનો બાપ એ દેખી શકતા નથી જીવરામ કેમ નહીં દેખતા હોઈએ કઈ અંધારા મધરા છીએ કે શું ગંગા તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા રંગલો કાગળ તો શું પણ અત્યારે પોતી વિંધે છે તો એવી એમની તેજસ્વી આંખો છે કટાક્ષમાં રંગલો કહે છે જીવરામ અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તો કેમ લખાતું હશે જીવરામ ભટ્ટ કહે છે સોમનાથ કાગળ આપો તો વાંચો કે તમે લખો છો પુસ્તક તો અત્યારે કાગળ તમને આપીએ તો વાંચી શકશો જીવન માં લાવશો વાંચતે નહીં વાંચીએ સોમનાથ લો આ કાગળ વાંચો જોઈએ એટલે નીચે ફેંકે છે સોમનાથ કાગળ લઈ નાખે છે જીવરામ ભટ્ટના પગ પાસે નીચે પડે છે જીવરામ લાવ કાગળ સોમનાથ એ તમારા પગ આગળ પડ્યો નીચે દબીને લઈ લ્યો જીવરામ તમારી આગળ મારે નીચે નમવાની ગરજ
નથી એટલે તેઓ દેખી શકતા નથી એટલે આપણે જે છે કે અમે નીચે લઈએ નહીં તમારી આગળ હવે રંગલો શ્લોક બોલે છે નમતે ફલિનો વૃક્ષ નમતે ગુણિનો જના શુષ્ક કાષ્ઠં ચ મૂર્ખા ચ ન નમતે કદાચન એટલે કે અર્થ એવો છે કે ફળવાળો ઝાડ નમે કે ગુણવાન માણસ નમે પણ સૂકું લાકડું કે મૂર્ખ કોઈ દિવસ કોઈને નમતા નથી એ એમનો અભિમાન જવા દેતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો મતલબ એ થાય છે સોમરા લઈને આવે છે લેવા કાગળ હાથમાં રંગલો જોજો ભાઈએ સુરદાસજી કાગળ વાંચે છે ખરેખર વાંચશે કે શું એટલે રંગલો ફરીથી પાછું કહે છે કે ખરેખર આ કાગળ વાંચશે કે શું સુરદાસજી તો સુરદાસજી કોને કહેવાય તો સુરદાસજી એટલે જે દેખી શકતા નથી જે અંધ હોય ખરેખર રંગલો કે આ વાંચશે કે શું સુરદાસજી રંગના સોમનાથ ને એમાં તો જીના અક્ષર છે પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચવા વાંચ્યો વાંચવા આપ્યો હતો તે ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો કેમ કાગળને નાખી દે છે એટલા માટે સોમનાથ કહે છે કેમ થયું શું થયું જીવરામ તમે કહો છો કે હથડો વાંચી શકે એવા અક્ષર છે મેં કહ્યું હથડા બાંધડા છીએ એવા અક્ષર વાંચીએ દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે વાંચી શકીએ હવે જુઓ જીવરામ ભટ્ટ રધાતા છે દેખી શકતા નથી રાત્રે તેમ છતાં તેઓ માનતા નથી કોઈ પણ તદબીર આવે તદબીરથી નીકળી જવા માટેનો પ્રયત્ન કરે છે હવે ગંગા એમને પ્રશ્ન કરે છે ગંગા ત્રણ આંકડા બતાવીને જીવરામ ભર આ કેટલા આંકડા છે કહો જોઈએ જીવરામ કહીએ તો તમે શું આપશો ગંગા કહે છે લાખેણી લાડી આપી છે પણ હવે બીજું શું આપીએ હવે લાડી એક આપી છે કે તમારી સાથે પરિણાવી છે લાખો રૂપિયાની તો હવે શું આપી શકીએ હવે બીજું શું આપીએ જો અત્યારે દેખી શકતા હો તો કહો જીવરામ એમાં શું કહ્યું છે પાંચ છે રંગલા કે ગંગા કહે છે જૂઠા પડ્યા બધા હસે છે જીવરામ શી રીતે જૂઠા પડ્યા રંગલો કહે છે બરોબર પાછો રંગલો એમને શ્લોક દોહરો બોલે છે અભિમાનીને અંતરે પાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ તો જો અભિમાનીને પોતાની પોતે ભૂલ કરે તો પણ પોતાની ભૂલ કદાપી પોતે જાતે સ્વીકારતા નથી કબૂલ કરતા નથી ગંગા કહે છે ત્રણ આંગળીઓ ઉભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું જીવરામ ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં ત્રણ આંગળીઓ ઉભી અમે દીઠી અને બે વાળેલી દીઠી તે બધી મળે પાંચ દીઠી તે પાંચ કહી તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઉભી ને કેટલી વાળેલી છે તો જો વિદ્યાર્થી મિત્રો જો જીવરામનું કેવું શું થાય છે કે તમે ક્યારે પૂછ્યું હતું કે કેટલી ઉભી છે કેટલી વાળેલી છે એટલે આમ પૂછવામાં આવ્યું તેમ છતાં જીવરામ ભટ્ટ નીકળી જાય છે સોમરા પાંચે આંકડો ખુલ્લો રાખીને ભાર્યું આ કેટલી આંકડો છે કહો જોઈએ હવે સોમનાથ પ્રશ્ન કરે છે જીવરામ બીજી તરફ ગણે છે આ એક બે ત્રણ અને ચાર છે સોમનાથ જૂઠા પડ્યા આમ પૂછ્યું એટલે કે તમે જૂઠા પડ્યા હવે જીવરામ શું કહે છે શી રીતે જૂઠા પડ્યા અમે કદી જૂઠા પડીએ જ નહીં રંગલો જ્યાં દિવસ લગભગ વાચાળ જો વાળ ઉછા જ થાપે તથાપિ તે સત્ય કરી જ આપે તો વાચાળ વાચાળ એટલે જે હોય તે જાદુગર હોય તે હજુ બોલતો હોય એ વાદ ઉછા જ થાપે એટલે હરીફાઈ કરે હોળ કરે પણ એ ભૂલે તેમ છતાં એ સત્ય કરીને આપે વિદ્યાર્થી મિત્રો પોતે પૂછવામાં આવ્યું તો પાંચ આંકડા તેમ છતાં એમણે
भरी सभा में सत्वर भूले तथापि जीभे कभी ना कबूले भरी सभा में वाचा से जादू करो छे अभिमानी छे ते भूल करे सो बार भूले तेम छता ई जीवची પોતાને જીવચી કોઈ દિવસ હાર કબૂલે નહીં વાચાળ કદી બંધાય જ નહીં ગમે તે રસ્તે જઈને નીકળી જાય પણ જીવરા ભટ સંઘર્ષમાં આવ્યા હવે કદી છૂટી શકે એવો એકે રસ્તો મને લાગતો નથી હવે જૂઠા ઠરી ચૂક્યા છે જીવરા તારા જેવા ઠર આપણે જૂઠા કહે તેથી શું પણ જ્યારે પ્રાયિત લોકો કહે ત્યારે સાચું એટલે જીવરામ રંગલાને કહે છે તારા જેવા ઠર કે એ અમે ન માનીએ પ્રાયિત વ્યક્તિ કે જ્યારે પ્રાયિત તો અમે સાચું માનીએ રંગલો ત્યારે હવે તમારું સાચા પણ સાબિત કરો જોઈએ તમે સાચા કઈ રીતે છો હવે જુઓ જીવરામ 100 રૂપિયાની રોડ કર જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ તો હવે રંગલો અને જીવરામ ભટ ભોળ કરે છે શરત કરે છે શું કરે છે 100 રૂપિયાની શરત કરે છે તો તું હારે તો 100 રૂપિયા મને આપવાના જો હું હારું તો 100 રૂપિયા તને આપી દઈશ હવે શું કહે છે રંગલો જાદુગર સાથે અને વાચાળ સાથે ઓળખો કરીએ જ નહીં રિફાઈ કરીએ જ નહીં કહ્યું કે તેની તદબીરો ઘડી હોય તેના ઉપાય યુક્તિઓ ઘડી હોય જાદુગરો ને વાચાળ ને એટલે અમે કોઈ દિવસ સતત જાદુગરો સાથે કરીએ નહીં વાચાળ શું હોડ કદી નક્કી છે જાદુગરો થી બળ બાંધી નીચે સુજે ન તેના સગળા શિરસ્તા વિચિત્ર તેના છળની વ્યવસ્થા તો વાચાળ સાથે કદી હોડ કરાય નહીં રિફાઈ કરાય નહીં જાદુગરો થી બળ બંધાય નહીં સુજે ન તેના સગળા શિરસ્તા અને ગમે તે રસ્તે થઈ અને 100 રસ્તાઓ હોય એ 100 રસ્તામાં ગમે રસ્તે થઈ અને તેઓ નીકળી જાય વિચિત્ર તેના છળની વ્યવસ્થા એની યુક્તિઓ તદબીરો ઘડી હોય અને છળ કપટથી તે હંમેશા નીકળી જતા હોય છે એટલે સોમનાથ ને કહે છે પાંચે આગળ સોમનાથ કહે છે પાંચે આગળ પૂર્ણ રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આગળ છે ત્યારે જીવરામ કહે છે તે ખરી વાત અમે ચાર આંગળીઓ જેટલી માટે ચાર કહી અને પાંચમો તો અંગૂઠો છે કઈ ક્યાં છે એમ કરી અને પાછા પોતે નીકળવાનો પ્રયત્ન કરે છે આંગળી કહે કે અંગૂઠો હોય હા આ તો પાછળ હોય તો વિદ્યાર્થી મિત્રો શબ્દો વિષયની નોટમાં લખી દેવાનું અને પાઠ છે પાઠ વાંચી લેવાનો પછી આગળ આપણે અમે પ્રશ્ન તૈયાર કરી અને સ્વાધ્યાય પછીમાં લખી દેવાના ચલો મિત્રો અહીંયા આપણે આ પાઠ અહીંયા નાટક છે એ પૂર્ણ કરીએ છીએ